તેલના ભાવમાં બળકો થતા મોંઘવારીનો વધુ એક માર. એક સપ્તાહમાં તેલના ડબ્બે 85-60 રૂપિયાનો વધારો. સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો. સિંગતેલના ડબ્બાના 380 થી 2870 રૂપિયા ભાવ થઈ ગયા. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1660 થી 1700 રૂપિયા. આ તરફ પામ તેલના ડબ્બાનો ભાવ 1525 થી 1530 રૂપિયા. સનફ્લાવર તેલના ડબ્બાના 1620 થી 1660 રૂપિયા ભાવ. રાંધવાની વસ્તુ જેની બના રસોઈ બનાવવાની ઈ વસ્તુ ગેસનો બાટલો આટલો મોંઘો. તેલ, કઠોળ, ઘઉં, ગમે તે વસ્તુ, શાકભાજી બધું મોંઘું. તો આમાં કરવાનું શું? અમારે ગરીબ માણસોએ અમારું ઘર કેવી રીતે ચલાવવાનું? અમારે ગૃહિણીઓને જે આ બજેટ ખોરવાય છે એનું અમારે ક્યાં કોની પાસે માંગવા જવાનું? અને કમોસમી વરસાદ થયો છે તો કઈ કઈ અમારા માટે તો થયો નથી. ઉપર વાળાને ભગવાન આટલું કરે છે અને ઉપરથી જતા સરકાર અમારી પર આટલા પાટા પાડે છે. એટલે અમારે અમારું ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને અમારું બજેટ ખોરવાય છે આ સરકારને ખબર છે. આ બધી વસ્તુમાં ભાવ વધારો, પગાર કેમ નથી વધારતા? જે રીતે બધી વસ્તુમાં ભાવ વધારો કરો છો એ રીતે પગારે વધારો તો અમારું ઘરમાં અમારે કયા જે તકલીફ ભોગવવી પડે છે ને ન ભોગવવી પડે, હાલાકી ન ભોગવવી પડે. ટૂંક સમયની અંદર તમે જો અત્યારે 2800-3000 ની આરપાર અત્યારે સિંગતેલ થઈ ગયું છે. તો સિંગતેલમાં એટલો બધો ભાવ વધારો શું? કારણ કે ખેડૂતોને તો પોતાનો પૂરો ભાવ મળતો નથી. ખેડૂતો મગફળી વાવે છે, કાળી આ તડકામાં કાળી મજૂરી કરે છે, છતાંય ખેડૂતોને ભાવ ન મળે. અને એના ને એના જે તેલ માફિયા હોય, સરકારના જે વચેટિયા હોય, એ પોતાનો ભાવ કમાય અને પોતે કમાય છે કે ગૃહિણીઓને એનો માર ભોગવવો પડે છે અને ખેડૂતોને ભોગવવો પડે છે. વર્ષોથી કુદરતી આફતો તો કંઈક ને કંઈક આવતી હોય છે, તો એનું શું કરવું એ સરકારે જોવાનું હોય. ગૃહિણી ઉપર એનો ભાર એને નાખવાનો ન હોય. કારણ કે અત્યારે તમે જો નથી ધંધા, કે કોરોના પછી તમે જો તો ભાઈઓના કોઈ ધંધા રહ્યા જ નથી. પોતાનો પરિવાર ચલાવો, શિક્ષણ મોંઘું, ઘરમાં બધી વસ્તુ તો ગમે એમ પૂરી પાડો, તો પોતાનો પરિવાર કેવી રીતે ચલાવવાનો?